ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની બિસ્માર હાલતના પગલે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. નવાઈની બાબત તો એ છે કે માત્ર 100 મીટરના બિસ્માર રસ્તાના પગલે ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બની છે. ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની બિસ્માર પરિસ્થિતિના પગલે વખતો વખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ચોમાસાની ઋતુમાં વરસાદના વાતાવરણમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ઊંડા ખાડા વધુ વિકટ ટ્રાફિક સમસ્યા ઊભી કરે છે. ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. બ્રિજ અને ટોલટેક્સ નાકા વચ્ચેનો માત્ર આશરે 100 મીટર રસ્તો અતિ બિસ્માર હોવાના પગલે ઘણી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ રસ્તા પર વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે ડામરના રોડ પર પડેલ ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થતાં ખાડા વધુ ઊંડા થઈ જાય છે અને તેથી ટ્રાફિક જામની સમસ્યા વધુ જટિલ બને છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગની દેખરેખ રાખતી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જો પૂરતી તકેદારી રાખે તો જ ટ્રાફિક જામની સમસ્યા હળવી બની શકે તેમ લાગી રહ્યું છે. નવા બ્રિજ બાંધવા છતાં ટ્રાફિક જામની સમસ્યા હળવી કરી શકાતી નથી તે બાબત હકીકત છે. જ્યાં સુધી રસ્તા વ્યવસ્થિત નહીં હોય ત્યાં સુધી ટ્રાફિક જામની સમસ્યા રહેશે એમ જણાઈ રહ્યું છે. ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ખાડા પરથી જ્યારે ટ્રક કે અન્ય ભારે વાહનો પસાર થાય છે ત્યારે લોડેડ ભારે વાહનો ક્યારે પલટી ખાઈ જાય તે કહેવાય નહીં તેવી પરિસ્થિતિ હોવાના કારણે વાહન ચાલકો સતત ભયની લાગણી અનુભવે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઊંડા ખાડામાં ટ્રક કે અન્ય ભારે વાહનો ખાબકતા એક્સેલ તૂટી હોય એવા અનેક બનાવો બન્યા છે. આવા વાહનોને ખાડામાંથી બહાર કાઢવા વધુ મુશ્કેલ બને છે અને તેથી ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બને છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઊંડા ખાડા પડી ગયા છે પરંતુ તેનું સમારકામ વરસાદી વાતાવરણમાં શક્ય નથી એમ તંત્ર દ્વારા જણાવાય છે. વરસાદ દરમિયાન કરાયેલ કામકાજ લાંબુ ટકી શકે નહીં તો બીજી બાજુ ડામર અને પાણીને વેર હોય ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સહન કરવી રહી એમ લાગી રહ્યું છે.